नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। શાળા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 જેમાં કમ્પ્યુટરના એસાઇનમેન્ટનો અભ્યાસ, આપણે ભાગ 1નો અભ્યાસ કરી ગયા, તો આજે આપણે ભાગ 2નો અભ્યાસ કરવાના છીએ. તો ભાગ 1ની અંદર આપણે ખાલી જગ્યા અને નામ આપો આ બે પ્રશ્નોનો અભ્યાસ કર્યો હતો. તો આજે આપણે ભાગ 2ની અંદર પ્રશ્ન 3, નીચેના ટૂલ્સના નામ અને કાર્યો, 10 ગુણનો પ્રશ્ન છે અને 5 ટૂલ્સ તમારે લખવાના રહેશે. પહેલું આજે છે એ, બરાબર, તો એ કયું ટૂલ્સ છે? કેપિટલ એ અને સ્મોલ એ. તો એને એન્ડ એ ટૂલનું નામ છે ચેન્જ કેસ. શું નામ છે ટૂલનું? ચેન્જ કેસ. જેનું કાર્ય શું છે? તો કે પસંદ કરેલા લખાણને કેપિટલ કે સ્મોલ અક્ષરોમાં બદલવા માટે ચેન્જ કેસ ટૂલનો ઉપયોગ થાય છે. બીજું, યુ વાળો છે એટલે આ કયું ટૂલ છે? તો કે અંડરલાઇન, યુની નીચે લીટી છે એટલે એનું કાર્ય શું છે? આ ટૂલનું નામ છે અંડરલાઇન. અને એનું કાર્ય છે પસંદ કરેલા લખાણની નીચે અંડરલાઇન કરવા માટે, એટલે કે નીચે લખાણને નીચે લીટી દોરવા માટે અંડરલાઇન ટૂલનો ઉપયોગ થાય છે. 3 નંબર, રિસ્ટોર ડાઉન બટન છે. કયું છે? રિસ્ટોર ડાઉન. તો એનું કાર્ય શું છે? તો કે રિસ્ટોર ડાઉન બટન પર ક્લિક કરો એટલે પાવર પોઈન્ટ વિન્ડો થોડી નાની થઈ જશે. એટલે કે તમે જે પ્રોગ્રામમાં કામ કરતા હો, બરાબર, અહીંયા આપણે પાવર પોઈન્ટ પ્રકરણ છે, બરાબર, તો પાવર પોઈન્ટની વિન્ડો ખુલ્લી હોય, બરાબર ને, અને આપણે રિસ્ટોર ડાઉન બટન ઉપર ક્લિક કરીએ એટલે જે પાવર પોઈન્ટ વિન્ડો છે થોડી નાની થઈ જાય છે. 4 નંબર, ઓપન. કયું ટૂલ છે? ઓપન. અમુક ટૂલના વિદ્યાર્થી મિત્રો નામ ટૂલની સાથે જ આપેલા હશે, જેનું ખાસ ધ્યાન રાખવું જેથી પરીક્ષામાં આપણને લખવામાં, શોધવામાં, યાદ કરવામાં સરળતા રહે, બરાબર. જો અહીંયા ઓપનનું ચિત્ર છે, બરાબર, આઇકન છે ઓપન બટનનું, અને અહીંયા આગળ ઓપન લખેલું છે, તો એનું કાર્ય શું છે? તો સેવ કરેલી ફાઇલને ઓપન કરવા માટે, એટલે કે ખોલવા માટે ઓપન ટૂલનો ઉપયોગ થાય છે. 5 નંબર, કોપી. કયું ટૂલ છે? કોપી. અને એનું કાર્ય શું છે? તો પસંદ કરેલા એટલે કે સિલેક્ટ કરેલા લખાણની કોપી કરવા માટે કોપી ટૂલનો ઉપયોગ થાય છે. 6 નંબર, સિલેક્ટ. કયું ટૂલ છે? સિલેક્ટ. એટલે કે સ્લાઇડમાં લખાણ પસંદ કરવા માટે સિલેક્ટ ટૂલનો ઉપયોગ થાય છે. 8 નંબર, બોલ્ડ. કયું ટૂલ છે? બોલ્ડ. એટલે કે પસંદ કરેલા લખાણને બોલ્ડ ફોન્ટ સ્ટાઇલ, એટલે કે ઘેરા અને જાડા અક્ષરોમાં બદલવા માટે બોલ્ડ ટૂલનો ઉપયોગ થાય છે. 8 નંબર, ડિસ્ક્રેસ ફોન્ટ સાઇઝ. તો એનું કાર્ય શું છે? તો કે પસંદ કરેલા લખાણની ફોન્ટ સાઇઝ ઘટાડવા માટે, તમે જે લખાણ લખો છો એની ફોન્ટ સાઇઝ ઘટાડવી છે તો એના માટે સ્ક્રીડેડ, એટલે આ એરો નીચેની તરફ આવે છે ને, એ નાનો છે એટલે એનું એ ટૂલ છે સ્ક્રીડેડ. અહીંયા એ મોટો હોય ને એરો ઉપર તરફ જતો હોય તો ઇન્ક્રીઝ ઇન ફોન્ટ સાઇઝ, બરાબર, તો એનાથી ફોન્ટ સાઇઝ વધે છે. પણ અહીંયા આપણને ડિસ્ક્રેસ ફોન્ટ સાઇઝ, એટલે કે એનું કાર્ય છે પસંદ કરેલા લખાણની ફોન્ટ સાઇઝ ઘટાડવા માટે. નંબર 9, આ જે 4 ચોરસમાં ચિત્રો દેખાય છે એ ટૂલનું નામ છે ક્લિપ આર્ટ. કઈ છે? ક્લિપ આર્ટ. અને એનું કાર્ય શું છે? તો કે ક્લિપ આર્ટ પર ક્લિક કરો, વિન્ડોની જમણી બાજુએ તમને ક્લિપ આર્ટ પેન જોવા મળશે, જેની મદદથી તમે ચિત્ર સ્લાઇડમાં ચિત્રો ઉમેરી શકો
છો એટલે કે ચિત્રો ઉમેરવા માટે સ્લાઇડમાં ચિત્રો ઉમેરવા માટે ક્લિપ આર્ટ ટૂલનો ઉપયોગ થાય છે. આગળ પ્રશ્ન 4, વિભાગ અ ને વિભાગ બ સાથે જોડો. તો વિભાગ એ સ્લાઇડ શો, શું છે? સ્લાઇડ શો પેન. તો એનું અહીંયા આગળ શું કામ છે? તો સ્લાઇડ શો શરૂ કરવા માટે. તો એનો જવાબ છે સી. પહેલાંનો જવાબ છે સી. બીજું, હેડર એન્ડ ફૂટર. હેડર એન્ડ ફૂટર, તો એનું કાર્ય શું છે? તો કે સ્લાઇડ નંબર, તારીખ અને સમય રજૂ કરનારનું નામ ઉમેરવા માટે. આ બધા જ કાર્ય તમે હેડર એન્ડ ફૂટર પેનની મદદથી કરી શકો છો. 3, ક્લોઝ, એટલે કે તમારું જે આ પ્રેઝન્ટેશન છે એ બંધ કરવા માટે ક્લોઝ ટૂલનો ઉપયોગ થાય છે. નોર્મલ, કયું છે? નોર્મલ, તો સ્લાઇડ રચવા કે ફેરફાર કરવા માટે આ ટૂલનો ઉપયોગ, આ પેનનો ઉપયોગ થાય છે, નોર્મલ પેન. 5, સ્લાઇડ નંબર, કયું છે? 5મું, સ્લાઇડ નંબર. અને એનું કાર્ય એટલે કે શું કામ કરીએ છીએ એનાથી? તો કે સ્લાઇડમાં નંબર ઉમેરવા માટે સ્લાઇડ નંબરનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે થોડું લખેલું છે જે જોઈ લઈએ. તમારે પ્રશ્ન 1 અને 2 કમ્પ્યુટરની નોટમાં લખાઈ ગયો હશે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? ફરીથી આપણે પ્રશ્ન 2નો અભ્યાસ કરી લઈએ અને ત્યારબાદ પ્રશ્ન 3 અને 4 તમારે અભ્યાસ કરવાનો છે અને તમારી કમ્પ્યુટરની નોટબુકમાં સારા અક્ષરે, સુવાચ્ય અક્ષરે તમારે લખવાનું છે વિડીયો જોઈને. તો પ્રશ્ન 2, નામ આપો. 5 નામ હશે, ગુણ બી 5 હશે. પહેલું, ખરેખર સ્લાઇડ શો જોવા માટેનો વ્યૂ. તો સ્લાઇડ શો વ્યૂ, એની મદદથી તમે સ્લાઇડ શો જોઈ શકો છો. પ્રશ્ન 2, સ્લાઇડ કાઢવા માટેનું ટૂલ. તો કાઢવું એટલે ડિલીટ, એ બધાને ખબર છે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો સ્લાઇડ કાઢવા માટેનું ટૂલ છે ડિલીટ. 3, સ્લાઇડ ઉમેરવા માટેનું ટૂલ. તો નવી સ્લાઇડ ઉમેરવી છે, વધારવી છે, તો એના માટે ન્યૂ સ્લાઇડ ટૂલનો ઉપયોગ થાય છે. 4, સ્લાઇડ શો પૂરું કરવા માટેની કી, એટલે કે સ્લાઇડ શો પૂરું કરવું છે તો એના માટે એસ્કેપ, ESC એસ્કેપ ટૂલ, એસ્કેપ કીનો ઉપયોગ થાય છે, જે તમારા કીબોર્ડની અંદર ડાબી બાજુ પહેલી જ કી આપેલી છે, એસ્કેપ કી, જેની મદદથી તમે સ્લાઇડ શો પૂરો કરી શકો છો. 5, સ્લાઇડની ફરી ગોઠવણ માટેની વ્યૂ. તો સ્લાઇડ સોર્ટર, ફરીથી ગોઠવણ કરવા માટે કયા ટૂલ વ્યૂનો ઉપયોગ થાય છે? તો સ્લાઇડ સોર્ટર વ્યૂનો ઉપયોગ થાય છે. 6, તમારા પ્રેઝન્ટેશનને ખોલવા માટે કે છાપવા માટેનું બટન. તો પ્રેઝન્ટેશન ખોલવું હોય, છાપવું હોય, સેવ કરવું હોય, બરાબર, તો એના માટે ઓફિસ બટનનો ઉપયોગ થાય છે. કયા બટનનો ઉપયોગ થાય છે? ઓફિસ બટન. 7, નોટ્સમાં ફેરફાર કરવા માટેનો વ્યૂ. તો નોટ્સમાં ફેરફાર કરવા માટે નોટ્સ પેજ વ્યૂનો ઉપયોગ થાય છે. શેનો ઉપયોગ થાય છે? નોટ્સ પેજ. 8, સ્લાઇડ શો શરૂ કરવા માટેની કી. તો સ્લાઇડ શો શરૂ કરવા માટે F5 કીનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 3, નીચેના ટૂલ્સના નામ અને કાર્યો લખો. પહેલું છે ચેન્જ કેસ. જો અહીંયા ઉચ્ચારો પણ મેં લખેલા છે, સ્પેલિંગ ના આવડે પરીક્ષામાં તો ઉચ્ચારો પણ લખી શકો છો. કાર્ય, પસંદ કરેલા લખાણને કેપિટલ કે સ્મોલ અક્ષરોમાં બદલવા માટે ચેન્જ કેસ ટૂલનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 2, અંડરલાઇન એટલે કે લીટી. કાર્ય એનું, પસંદ કરેલા લખાણને અંડરલાઇન કરવા માટે. 3, રિસ્ટોર ડાઉન. તો રિસ્ટોર ડાઉન બટનની મદદથી તમે વિન્ડો, જે પણ વિન્ડોમાં કામ કરતા હોય તે વિન્ડો ના થોડી નાની થઈ જાય છે. કેમ? તો રિસ્ટોર ડાઉન બટનના કારણે. રિસ્ટોર ડાઉન બટન તમે જ્યારે દબાવશો ત્યારે જે પણ વિન્ડોમાં તમે કામ કરતા હો તે વિન્ડો નાની દેખાય છે.
त्यार बाद चार नंबर ओपन, तो सेव करेली फाइल ने ओपन करवा माटे ओपन टूल नो उपयोग थाय छे। पांच नंबर कॉपी, तो सिलेक्ट करेला लखाण ने कॉपी करवा माटे कॉपी टूल नो उपयोग थाय छे। छ नंबर सिलेक्ट, स्लाइड मां लखाण पसंद करवा माटे सिलेक्ट टूल नो उपयोग थाय छे। एनु कार्य शुं छे, तो के स्लाइड मां लखाण पसंद करवा माटे सिलेक्ट टूल नो उपयोग थाय छे। सात नंबर बोल्ड, बी एटले बोल्ड, तो पसंद करेला लखाण ने बोल्ड एटले के फॉन्ट स्टाइल घेरा जाडा अक्षरो में बदलवा माटे, अक्षरो ने घेरा अने जाडा करवा माटे। आठ नंबर डिस्क्रीज फॉन्ट साइज, तो एनु कार्य शुं छे, तो पसंद करेला लखाणनी फॉन्ट साइज घटाडवा माटे, इन्क्रीज होत तो आ फॉन्ट साइज वधे, पण अहीं आपणने स्टडीट पूछ्यું છે તો અહીંયા આપણે લખાણની ફોન્ટ સાઇઝ ઘટાડી શકીએ છીએ। નવ નંબર ક્લિપ આર્ટ, તો ક્લિપ આર્ટનો ઉપયોગ શું છે, તો ક્લિપ આર્ટ વિન્ડોની જમણી બાજુએ તમને ક્લિપ આર્ટ પેન જોવા મળશે, જેની મદદથી તમે સ્લાઇડમાં ચિત્ર ઉમેરી શકો છો, એટલે કે તમારી સ્લાઇડમાં ચિત્ર ઉમેરવા માટે ક્લિપ આર્ટ ટૂલનો ઉપયોગ થાય છે। પ્રશ્ન ચાર, વિભાગ એ ને વિભાગ બી સાથે જોડો, તો પહેલું છે સ્લાઇડ શો, તો એનો જવાબ છે સ્લાઇડ શો શરૂ કરવા માટે સ્લાઇડ શો ટૂલનો ઉપયોગ થાય છે। હેડર એન્ડ ફૂટર, તો સ્લાઇડ નંબર તારીખ અને સમય રજૂ કરનારનું નામ ઉમેરવા માટે, બીજાનો શું જવાબ છે, ઈ, પહેલાંનો છે ડી। પહેલાંનો જવાબ છે સી, બીજાનો જવાબ છે ઈ, ક્લોઝ એટલે કે ડી, એનો જવાબ શું છે, ડી, પ્રેઝન્ટેશન બંધ કરવા માટે ક્લોઝવાળા બટનનો ઉપયોગ થાય છે। ચાર નંબર નોર્મલ, કયો સ્લાઇડ છે નોર્મલ, તો સ્લાઇડ રચવા કે ફેરફાર કરવા માટે આ પેનનો ઉપયોગ થાય છે, નોર્મલ પેનનો। પાંચ સ્લાઇડ નંબર, એટલે એનો જવાબ છે બી, સ્લાઇડ નંબર ઉમેરવા માટે, કયો જવાબ છે, સ્લાઇડ નંબર ઉમેરવા માટે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ધોરણ 6નું એસાઇનમેન્ટ પૂર્ણ થાય છે। દરેક વિદ્યાર્થી મિત્રોએ વિડીયોનો અભ્યાસ ધ્યાનથી કરવાનો છે અને તમારી નોટબુકમાં સારા સુંદર સુવાચ્ય અક્ષરે કમ્પ્યુટરનું એસાઇનમેન્ટ લખવાનું રહેશે, જેનું ચેક થશે અને પરીક્ષામાં તમને લખવામાં સરળતા રહેશે। બરાબર વિદ્યાર્થી મિત્રો, આવજો।